તો હિન્ડનબર્ગના રિસર્ચ બાદ ખળભળાટ મચી ગઈ છે. અગાઉ પણ 2023માં ગૌતમ અદાણી અને અદાણીનું જે જૂથ છે તેના પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા ગેરરીતિના. ફરી એકવાર આરોપ લાગ્યા છે અને હવે ખળભળાટ મચી ગયું છે. જોકે માધવી પુરી અને અદાણી બંને આ જે આરોપ છે તેને નકારી દીધા છે. પરંતુ શું છે આરોપો તે પણ જોઈએ, કારણ કે આ જે આરોપો કરવામાં આવ્યા છે અને હિન્ડનબર્ગ રિસર્ચે જે દાવો કર્યો છે તેના બાદથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. સેબી ચીફની નિષ્પક્ષતા પર પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે જ્યાં એક તરફ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ અને માધવી પુરી વચ્ચે જે સંબંધો છે તો અદાણી ગ્રુપ પર કોઈ કાર્યવાહી ન કરી એ પણ એક આરોપ લાગ્યો છે. પુરાવા હોવા છતાં કાર્યવાહી ન કરવામાં આવી, કારણ કે જે રીતે 2023માં પણ આ દાવો કરવામાં આવ્યો હતો, ગંભીર ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે આરોપ છે કે બુચ દંપતીનો ઓફશોર એન્ટિટીમાં હિસ્સો છે. સાયફનિંગ સ્કેન્ડલમાં પણ પૈસા ઉપયોગમાં લીધા હોવાનો પણ આરોપ લાગ્યો છે. એટલે કે અદાણી અને માધવીપુરી વચ્ચેનો કંઈક સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હિન્ડનબર્ગ રિસર્ચનો દાવો છે કે માધવી બુચનું અદાણી ખુલાસા સાથે કનેક્શન છે. તો અદાણી ખુલાસા સાથે કનેક્શન દર્શાવવામાં આવી રહ્યું છે. બુચ દંપતી પાસે ઓફશોર એન્ટિટીનો હિસ્સો છે. તો જ્યાં એક તરફ હિન્ડનબર્ગના જે રિસર્ચમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સાયફનિંગ સ્કેપમાં પૈસાનો ઉપયોગ થયો છે, તો સાયફનિંગ સ્કેમમાં પણ પૈસાનો ઉપયોગ થયો હોવાનો પણ આરોપ લાગ્યો છે. આ સાથે વિસલ બોલરના દસ્તાવેજોમાં ખુલાસો થયો છે. તો વિસલ બોલરના દસ્તાવેજમાં આ ખુલાસો થયો છે. હિન્ડનબર્ગના રિસર્ચે અનેક ખળભળાટ મચાવી દીધી છે. તપાસમાં સેબીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. તો હાલ તપાસ કરવામાં આવી રહી છે. અદાણી ગ્રુપ પર કડકાઈ ન રાખવામાં આવી હોવાનો પણ રિસર્ચમાં એક દાવો કરવામાં આવ્યો છે. ઓફશોર ફંડ્સની સામે પગલાં ન લેવાયાનો પણ દાવો કરાયો છે. તો હિન્ડનબર્ગ રિસર્ચે જે દાવાઓ કર્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે. હિન્ડનબર્ગના આરોપને ફગાવીએ છીએ આવી વાત કરી છે સેબીના ચેરપર્સન માધવીએ, માધવી બુચ. અને હિન્ડનબર્ગના આરોપો દુર્ભાવનાપૂર્ણ છે. તો અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તો એક તરફ માધવી બુચ અને ધવલ બુચ પણ આરોપ ફગાવી રહ્યા છે, બીજી તરફ અદાણી ગ્રુપ પણ આ સ્પષ્ટતા કરી રહ્યું છે કે હિન્ડનબર્ગે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે. તો હિન્ડનબર્ગ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા છે, તો અદાણી ગ્રુપનું કહેવું છે કે આ જે દાવાઓ છે, જે તથ્યો છે એ તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. અમને બદનામ કરનારા દાવાઓનો ફરીથી ઉપયોગ કરાયો છે. એટલે કે જે રીતે 2023માં પણ દાવાઓ થયા હતા, આ પહેલા તમામ આરોપોની સઘન તપાસ થઈ ચૂકી છે. તો અદાણી ગ્રુપે આ સ્પષ્ટતા કરી છે કે અમને બદનામ કરવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024માં જ આરોપોને ફગાવ્યા છે. તો આ સ્પષ્ટતા કરી છે અદાણી ગ્રુપે કે આજે તથ્યો છે ને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ સેબીના ચેરપર્સને પણ આ સ્પષ્ટતા કરી છે કે હિન્ડનબર્ગના આરોપો નિરાધાર છે. એટલે કે માધવી બુચ અને તેના પતિ ધવલ બુચ પર આરોપો લાગ્યા છે અને તેમણે આરોપોને ફગાવ્યા છે. તેમણે આ સ્પષ્ટતા કરી છે કે હિન્ડનબર્ગના આરોપોનું અમે ખંડન કરીએ છીએ, કોઈ તથ્ય નથી, નાણાકીય લેખ જોખા ખુલ્લી કિતાબ જેવા છે. તો તેમણે કહ્યું કે અમે આ જે તમામ આરોપો છે ફગાવીએ છીએ, અમારા જે નાણાકીય વ્યવહારો છે એ ચોખ્ખા છે, ખુલ્લી કિતાબ જેવા છે, નાણાકીય દસ્તાવેજો રજૂ કરવામાં કોઈ ખચકાટ નથી. એટલે તેમણે તેમના જે નાણાકીય વ્યવહારો છે તે રજૂ કરવા માટે કોઈ ખચકાટ નહીં હોવાનો પણ ખુલાસો કર્યો. સેબીને તમામ જરૂરી જાણકારી આપી છે. હિન્ડનબર્ગના આરોપો નિરાધાર છે.